વેસુ સ્થિત હેપી માં રહેતા અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા તરુણભાઈ અનિલભાઈ શાહને ત્યાં ઘરઘાટી તરીકે જયંતિ ખેતમલ કામ કરતો હતો. દરમિયાન તે ઘરમાંથી 57 લાખની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ મામલે બિલ્ડર દ્વારા ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઘટનાની ગંભીરતાને જોઈ ડીસીબી પોલીસનો સ્ટાફ પણ તપાસમાં જોડાયો હતો. આ દરમિયાન ડીસીબી પોલીસે બાતમીના આધારે નવસારી રેલવે સ્ટેશન પાસેથી આરોપી જયંતિલાલ ઉર્ફે કમલેશ ખેતમલ ઓસવાલને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 27.15 લાખની રોકડ, 2 મોબાઈલ ફોન મળી કુલ 27.25 લાખની મત્તા કબજે કરી હતી. આરોપીની કડક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેને ઘરમાંથી ચોરી તેમજ લોકોની ચાવી મૂકવાની જગ્યાએ શરૂઆતના દિવસોમાં જ જાણી લીધી હતી અને ત્યારબાદ જ મોકો શોધતો હતો અને બનાવના દિવસે ઘરમાં કોઈ હાજર ન હતા તે સમયે ચાવી લઈ 57 લાખ રોકડ ચોરી કરી હતી. વધુમાં આરોપી રીઢો ગુનેગાર છે. ભૂતકાળમાં તેની સામે મધેપુરા, ઉમરા, ખટોદરા પોલીસ મથકમાં મળી નોકર ચોરી સહિતના 10 જેટલા ગુના નોંધાયેલા છે.